ਸੁਣ ਮਾਤੜ ਦੂ ਮਾਤੜ ਦੂ ਨਿਕ ਤਾਲ ਦੂ ਅਨਿਜ ਤੋਂ ਜਣਦਾ ਤੂੰ ਸਭਨੋ ਜੜਾ ਜੜਾ ਮਾਨਵੀ ਅਜ ਤੁਲੇ ਦੀ ਵਾਤ ਪਣ ਸਾਗਰ ਲਹਿਰੂ ਥੋੜੀਓ ਸਾਗਰ ਲਹਿਰੂ ਥੋੜੀ ਜੂ ਅਨ ਮੁਦਾ ਘਟ ਮਾਨ ਘਣੇ ਰਿਨੋ ਹਕੜੀ ਤਲ ਨਵ ਪੂਗੀ ਜੂ ਐਦਾਂ ਤੋ ਦੂਜੀ ਉਪਾੜੀਓ ਸਾਗਰ ਲਹਿਰੂ ਥੋੜੀ ਜੂ મુજા ઘટ માં ઘણેરી જો હકડી તળે નવ પૂગ્યો તા તો દૂધી ઉપડ્યો આવી સૌરાષ્ટ્રની ધીંગી ધરતીની નેક ટેક અને ધર્મની અનેક વાતો જેના હૈયામાં હિલોળા લઈ રહી છે એવા સૌરાષ્ટ્રની ખમીરવંતી ધરતીના ખ્યાતનામ અને લોકપ્રિય લોકવાર્તાકાર શ્રી કાંજીભૂટા બારોટની સૌર્ય રસથી સભર લોકવાર્તા વીર રામવાળો घर लूटेगा बला हरे ज्ञान लिए तलवार ज्ञान तनी वातू करे आई पण एक गेमार भाई भाई जेडी हिंदुस्तान में अंग्रेजी सत्ता जड़बे सलाक थई गेल सौराष्ट्र में बसो रजवाड़ा एमा वडोदरा नु गायकवाड़ी राज अंग्रेजी राज नु मित्र અને વળી તાબેદાર એનો અમરેલી પ્રાંત કાઠિયાવાડમાં એના ધારી માલ તાબે આપા દાનાના તલાળા પાહે વાવડી નામનું હાવ નાનું ગામ એમાં ધાનાણી વાળા કાઠીઓની પાટીનો ગ્રા અગાઉ ગાયકવાડી સુબા વિઠોબાઈએ અંગ્રેજી સત્તાના સહકારથી કાઠિયાવાડના કાઠીઓના ગરા સામ ડામ દંડ અને ભેદથી આંચકી નાના નાના મૂળ ગરાશિયા બનાવી દીધી કાઠીઓમાં આફીણ આળસ અને કુસુંબે ભરડો લીધેલ બીજી કોર વ્યાજખોર વેપારીઓને ચોપડે કાઠીઓના ગરા ચાપ મંડાઈ ગયા અને ગાયકવાડોની જો હુકમીથી ભલભલા ચમરબંધીના ભૂકા નીકળી ગયા ગાયકવાડી ગામના મુખી પટેલો જ ગામના રણી ધણી તેડી અરે એની હામાં ચૂંકે તા બોલાય નહીં કોઈ એની હામે થાય તો એની ખેર નહીં એક કવિ છે મેખો નવ મજાકે દાર રાજા કે ખજાને રહે પાવે અધિકાર તાકો અષ્ટલગ જાતી હૈ નેત્ર કર્ણ હસ્ત પાઉં અંગ કો અપંગ કરે રહેવે ઇન્સાન ભાન ભાન ભૂલવાતી હૈ જાવે અધિકાર નવમી મેઘ તૈયાર લા ઘુસત પીઠ મેં આથો બાર ચલાતી હૈ દેખે ચલે સુને સબકો સલામા ભરે આવે તબ સાન બાન જાન સાફ કરવાતી હૈ મેખો નવ મજાકે દાર રાજા કે ખજાને રહે રાજની તેજુરીમાં નવ મેખું રહે જેને અમલ મળે પાવે અધિકાર તાકો અષ્ટલગ જાતી આડ લાગી જાય ક્યાં ક્યાં નેત્ર કર્ણ હસ્ત પાઉં અંગ કો અપંગ કરે બે આંખમાં લાગી જાય હારું જોઈ હગે નહીં બે કાનમાં લાગી જાય હારું સાંભળી હગે નહીં બે હાથમાં લાગી જાય હાથેથી સદકર્મ કરી હગે નહીં બે પગમાં ફોટી જાય અરે કેડે ચાલે નહીં રહેવે ઇન્સાન ભાન અને ભાન ભૂલવાતી ભાન ભૂલી જાય અધિકાર બાપ કાયમ કોઈનો નથી રહ્યો જાવે અધિકાર નવમી મેઘ તૈયાર લાર હૌથી મોટી તૈયાર થાય ઘુસત પીઠ મેં આઠો બાર ચલાતી હૈ વહાંમાં ગબ દઈને પૈસે આઠ નીકળી જાય ડફો ડફ પસે દેખે ચલે સુને સબકો સલામા ભરે એ રામ 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 બાપા આવે તબ સાન બાન જાન સાફ કરવાતી હૈ પસે એનો જીવ સાફ થાય વાવડી ગામનો પટેલ ડોહો કુંભાર એને આ રાજ સત્તાની આઠે મેગો મેઘ બરોબર લાગી ગયેલ ગામના ગ્રાસિયા અને ખેડૂતો અભણ ડોહા પટેલની લાગવગ ઠેઠ અમરેલીથી વડોદરા સુધીની અમલદારોને ઉભે ગળે ખવરાવી અને લાંચિયા કરી દીધેલ કેટલાય ખેડૂતો અને ગ્રાસિયાની જમીનો
ડોહો પટેલ પડાવી વાંગ કરેલ. અરે એને એના હગા ને મૂક્યા નતા, ગરીબો પાસે કામ કરાવી મજૂરી આપે નહીં અને પરહદમાં જે મજૂરી કરવા જાય એની પાસેથી આ ડોહો પટોલ કર ઉઘરાવે. રાકની રાવ ફરિયાદ કોઈ સાંભળે નહીં હો. વાવડી નો ગલઠેરો આપો કાળો વાળો, આ એના ઉપર ડોહા પટેલની કરડી નજર થઈ એટલે કાવા દાવા કરી એનો ગળા ડોહો પટેલે સરકારી જપ્તીમાં લેવાયો ગોવિંદભાઈ, અને દાબ દીધો કે આપા એક વીખો જમીન તમને જો ખાવા દઉં તો હું ડોહો પટેલ નહીં. આપા કાળાવાળાના દીકરા રામવાળો 12-14 વર્ષની ઉંમર, નજીકનું ગામ ધારગણી છે ત્યાં 2-3 છોકરા હારે ભણવા જાય અને એની હારે ડોહા પટેલ નો એક દીકરો સૌજી ઈ રામવાળાનો પાછો ભેરું. કાઠીના દીકરાને અને ભણતરને 12મો ચંદ્રમાં હોય, કોઈ કોઈ હવે સમજીને ભણવા માંડ્યા છે. એમ રામવાળાને ભણવામાં દિલ ચોંટે નહીં પણ બાપા હાસનો કટકો હો, એનો સ્વભાવ જ એવો, અન્યાય સહન કરી હગે નહીં, એને ટોળ ટીખળ તો ગમે નહીં, ઓછું બોલે પણ પારકા કજિયા ઉછી ના લીયો હો. એક વખત ધારગણી દરબારોના તેવ તેવડા દીકરાઓ હારે રામવાળાને વડસડ થઈ કે મોટું કોણ. રામવાળો કે હું કાંઈ ન સમજું, આવો શેલ નદીના પટમાં આપણે ધીંગાણું કરી અને જે જીતે ઈ મોટો. હામે પક્ષે 3 છોકરા ડાંગો લઈને ઉતર્યા, એની હાનો હામો રામવાળો એકલો અડીખમ ઉભો અને કહ્યું હાલ્યા આવો. સૌજી અને હાથિયા નામના નિશાળીએ બે પક્ષને પાઘડી ઉતારીને કહ્યું કે નકામા તમારા માથા ફૂટશે, આ તો અંદરો અંદર લડાઈ કહેવાય, માન સમાધાન કરાયું. એક દી માસ્તરે કોઈ નિહાળિયાને વધુ પડતી શિક્ષા કરી રામવાળાથી જોવાનું નહીં. માસ્તરને સ્લેટ મારીને ઘરે આવતો રહ્યો અને પછી નિહાળમાં એને પગ જ મેલ્યો નહીં, માન ગુજરાતી 3 ધોરણ પોતે ભણ્યા. ઘરે આપા કાળાએ ઠપકો દીધો, દીકરા રામ, ડોહો પટેલ આપણો ઓલા ભવનનો વેરી જાગ્યો છે, આપણા ગામ ગરાહ માથે જપ્તી છે, તું ભણ્યો નહીં આપણે નભાવ કેમ કરીશું. રામવાળે જવાબ દીધો નહીં. આપા રામવાળા ને 2 બેન, મોટા બેન માકબાઈ બાબરીયાડમાં કાતર ગામે અને નાનેરા બેન લાખુબાઈ એને હોખડા ગામે પરણાવ્યા. રામવાળાના માનું નામ આય રાઠોડબાઈ, પણ બાપા ઈ તો જોગ માયાનો અવતાર લેખાય હો. અસલી જુગની કાઠિયાણીના એમાં ખમીર અને પોતાને આકરા વ્રત, એમાં એક વ્રત તો એવું કે સૂરજ નારાયણ ના દર્શન કરીને જ અન્ન લેતા, એમાં એક વખત 21 દિવસની વરસાદની એલી મનાણી. સૂર્યનારાયણ દેખાણા ને માં રાઠોડબાઈ ને 21 આપવા પડ્યા. આવી જનેતાના ઉદરમાં અગ્નિના ગોળા જેવો રામવાળો પાકેલ હોત. જનની રણી તો ભગત જાણ, કાં દાતા કાં સૂર, નહીં તો રે જે વાંધણી તું મત રહે ગુમાવે નૂર. આ રાઠોડબાઈ સંસારી જહેરના ઘૂંટડા ઝીડવી રહ્યા છે અને આપા કાળાનો દેહ ઉપાધિમાં છૂટી ગયો. દીકરો રામવાળો રઝળું ગણાવા માંડ્યા. જમીન સરકારી જપ્તીમાં હવે આઈને પેટ ગુજારાની પણ મૂંઝવણ થઈ પડી. ડોહા પટેલ નો જુલમ દિવસે દિવસે વધવા માંડ્યો. આ આછું પાતળું દુજાણું રાખીને નભાવ ચલાવે હોત. રાત પડી જાય કોઈ રામવાળો ઘરે આવે નહીં, વાળું રાંધી આય દીકરાની વાટ જુએ અને વળી હાથમાં પરોણો લઈ આય પાદરમાં જઈને અંધારામાં હાથ કરે, માળી રામ રામ હવે ઘરે હાલ વાળું કરી. રામવાળો જેમ તેમ જમી લે, કાંઈ બોલે કે ચાલે. હવે તો રામવાળો ઠીક ઠીક જુવાન થયા પણ કઈક મનસુબા એના મનમાં ઘડાય છે.
दीकरा ने मां पूछे कि बेटा राम बापा तू के तो खरो मन माते हूं धायरू थे हूं काठी नी दीकरी उठी अन कोनी दाढ़ी दपाड़ी करूं। बोलता बोलता आई राठौड़ बाई ने आंखों माथी दड़ दड़ आहू पड़ी जाए अन आई काला ओढ़ना ने छेड़े थी आहू लुई नाखे। राम वालो हांभली रे आये थाकी अन वाघणिया गामे पोताना भाई राम स्वामी एने संदेशो मोकल्यो के भाई भाई एक आटो राम ने हमजावा वावड़ी आवी जाओ तमारा भाणेज ना उधामा उकलता नथी कईक नो कटका थई जा है। राम स्वामी पूर्व आश्रम ना राम धादल आय राठौड़ बाई ना भाई हो पण वैराग उत्पन्न थवाथी सन्यासी थई गेल संसार नो त्याग करी परमहंस नशा ने पामी गेलो पण बेन ना दुखे पोते आव्या वावड़ी। राम स्वामी भणे जारे खेतर मा जाय आखो दिवस हाथो हाथ मामो भाणे काम करे रात्रे वाळू करी स्वामी जी राम वाला ने रामायण ने गीता भणावे। वाह वाह भाई बहन ने एम थाय छे के राम नु मन स्थिर थातु जाय छे पण राम वाला ने तो रामायण गीता माथी मारवा मरवा ना हाथ अंगळाय छे के धर जाता धर्म पलटता त्रिया पड़ता धरती जाती होय कोक धर्म भ्रष्ट करतू होय कोक अबला ने दुख देतू होय तीनू ही टाणा मरण रा एमा कौन रंक कौन राव त्रण समय तो मर्दो न माटे मरवाना छे राजा होय राक होय गोविंद भाई। सिलकांठा ना खंभाळिया गाम मा संत नथुराम नी जग्या न्याना एक साध्वी राधाबाई वावड़ी आवेला अने बालको मा ई जाने डोहो पटल पोताने घेरे एने बोलावीन धमकावी रह्यो छे ए भाण डाकण आखा गामना छोकराओ ने दोरा धागा करी ने हाजा करी छो ने मारू छोकरू भराय ने मांदू पड्यू केम नो आवी तू। दोहाबाई दोहाबाई मने भेख ने आवा वहमा वेण सिद्ध ने कोछो मारे माथे आब तूटे छे हा यारे केम नोती मरी। बापा मारू मन वधू नतू आवरदानी दोरी थोड़ी हूँ हांधी दू। डोहो के डाकण तू मारा छोकरा ने भरखी गई एम कई ओहरी नी पहले बे थांभलियो वच्चे भोला वस्त्र वाली गरीबड़ी साधवी ना देह ने माथे हाथ मा परणो लई अन डोहो पटल मेंडो धाड़ धाड़ मारवा हो मीण जेवा देह वाली राधाबाई थी मार सहन थियो नहीं ढगलो थई पड़िया अन डोहा ऊपर नजर नाखीन बोली के डोहा पटल आ बे थांभली वसाले तारू कमोत नो थाय तो हूं नथुराम नु सोरू नहीं हो। अरे रानी सती नी दीकरी पण ता तो बरोबर बनवा जोग एटले डोहा पटल ने घेरे राम वाळो आव्या। राम वाळा ने पण डोहा ए कयो केम आव्या पाराम डोहा काका अमारू खळू सरकारे जपत कर्यू छे अमारे खावू हूं ए लूटफाट करो लूटफाट तमारा बाप दादा नो जूनो धंधो छे छता अनाजे सरकार खावा नहीं दिए तो लूटफाट करवी पड़शे। हाँ करो कंकुना झट करो सरकारी जेल ना हकड़ा तमारा हारू तैयार छे। राम वालो घेरे आवीन विचारे छे के मारा बापनी जमीन एमा लोई पानी एक करीन में अनाज पैदा कर्यू खड़ा माथी खावा जितलू डोहा पटेले रेवा दीधू नहीं हूँ गराशिया नो दीकरो कोनी पाहे भीख मागू भली मारी रनवाड़ माँ एने हूँ खवारू आ दुखना पाया मा वावड़ी नो धनी थई बैठल डोहो पटेल छे हवे आवी जुल्मी सता मा पिलावा करता तो चौड़े धाड़े तरवार थी धबेड़ी न खावानो जूनो हमो हूँ खोटो छे। एक डोहा पटेल ने पापे रामवाड़ा ने आखी गायकवाड़ी खटकी एनु माथू फरी गयू खेड़ भांगी नाखी रामवाड़ो वळी रजड़वा मांड्या। रामसामी समझी गया मारी रामायण भारत नी कथा माथी भाणेज ने शिवाजी नो सिद्धांत लेवो लागे छे। आय राठौड़ बा एक दी उरडा नी गार करवा धूर खाडे गोरमटू लेवा गया
દોહા પટેલ ને ખબર પડી, ન્યાઝી મીંડો તાડુકવા, ખબરદાર ન્યાથી ધૂળ ખોદશો તો આબરૂ નહીં રહે, સરકારી અચ્છે ભરેલો હુંડો પાછો ઠલવી નખાયો હો. આ એ વાત રામને કરી નહીં પણ બીજા કોકે કહ્યું કે રામભાઈ દોહા પટેલે આઈને આંકરા વેણ કયા. રામ વાળો કે હવે આનું કરવું, હું બાપ દાદાની ધરતી માંથી અમારે ધૂળ પણ લેવાનો હક નહીં, અમારા ખોરડા ને ગાર ગોરમટી પણ દોહો પટેલ દેખી હગે નહીં. ઈ દાજમાન દાજમાન રામવાળે એક સરધારા કુંભાર ને માર્યો, એનો કેસ આલ્યો. રામવાળા ને ધારીની 3 મહિનાની જેલ પડી. રામવાળાનો મિત્ર સૌજી પિતાના ત્રાસથી કંટાળી અફીણ પીધું દોહા પટેલે ઉતારવા દીધું નહીં, દીકરાને મરવા દીધું, એવો તો ઈ દયા વિનાનો હતો. ધારીને થાણે ગાયકવાડી પલટનમાં અમરાપર ગામના ગોલણવાળો નોકરી કરે. જયારે રામવાળાની જેલ કોટડીએ ગોલણવાળાનો પહેરો આવે તઈ પોતાનો ઈરાદો જણાવે કે ગોલણભાઈ મારે ગાયકવાડી જુલમગારો માથે બારવટે નીકળવું છે. તો કે રામભાઈ હું પણ તમારી આરે. 3 મહિને રામવાળો જેલમાં જ છૂટ્યા. ગોલણવાળોએ નોકરીમાંથી રાજીનામું દીધું. રામવાળો વાવડી ગયા, ગોલણવાળો અમરા પર આવ્યા. ગોલણવાળો જુનાગઢ ગયા, ગિરનારના ઉપરકોટમાં દેરાહાર પાસે નોકરી માર્યા પેરેગીર તરીકે. વાવડી થી રામભાઈ તેડાવી લીધા અને 2 મીંડા બારવટાની સંકલસ કરવા. આ વાવડી થી આ રાઠોડભાઈ નો સંદેશો આવ્યો કે બાપા રામ હવે હું થોડા દિનું મહેમાન છું, સેલું કી વારનો મને મળી જા. આય માના મનવાડના સમાચાર મળતા રામભાઈ ને ગોલણભાઈ વાવડી આવ્યા. 2 માસીયા ભાઈ હતા. બાબરી આડ માંથી 2 બહેનું પણ માની ચાકરી કરવા આવી ગયા. માનો દેહ વૃદ્ધ હતો, ટકશે નહીં એમ સવે માન્યું. આ રાઠોડભાઈએ રામ રામ કરતા દેહ છોડ્યો. રામવાળાએ માતાના દેહને ભસ્મ કર્યો. આ રાઠોડભાઈના કારીરના કાગળ એટલે મેલા લખાણા. પણ રામવાળાએ કહ્યું, ગોલણભાઈ દોહા પટેલના પ્રતાપે ઘરમાં વાલની વાળી પણ રહી નથી, કાર જ હેનું કરશું. ગોલણવાળો કે કોક ને મારી. રામભાઈ કે મારવો તો મીર મારવો, ગરીબના હાંડલા ફોડવા નથી. તલાળાની સીમમાં ધોળિયો કૂવો, 2 જણા હાંડટાણે ઉભાર્યા. એમાં ઘર તાંતણિયાનો મોટો વેપારી મકનજી ઠક્કર, ઘરના ગરીબ માલ ધારીને ફૂલીન ખાનારો, હિના ડબ્બાનું કડુહતું ગાડું ભરીને અમરેલી વેસવા જાય એને આતર્યો. રામવાળે તરવાર તાણીને કહ્યું, શેઠ જીવતા જાવું હોય તો 1 ડબ્બો ઘી 150 રૂપિયા રોકડા કાઢી દો, અમારે આઈનું કાર્ય જ કરવું છે. શેઠની પાંચમણની કાયામાં પરસેવો મીંડો નીટરવા નીકળે. ટીટાણું એવું છે, 1 ડબ્બો ઘી અને 150 રૂપિયા રોકડા એ ગણતા વાર નો લાગી. મકનજી શેઠે વિવેક કયો કે ભલે બાપા આયમાનું કારે સુખેથી પતાવો. શેઠે માન્યું કે આપણે ખાટ્યા, કારણ કે બીજો ઘણો માલ હતો ગાડામાં. અટાણના ડાકુ લુગડા પગરખા પણ ઠબકારી લે. આયમાનું કારે જ કરી હગા હવ ને ઘેરે ગયા. 2 બહેનું રોકાણા છે. રામવાળાએ પોતાની ઘરવકરીના હરખા હરખા 2 ભાગ કર્યા. ચાકળા ચંદ્રવા ગોદડા મળ્યો ઓશી કાવીંડણા નાની મોટી જે જણ્યો હતી. પણ એમાં એણે ગોવિંદભાઈ એવું ધ્યાન પાડ્યું, 1 ભાગમાં તાવીથો, બીજા ભાગમાં કડશી અને પછી ખીતીઓ ખેંચીને હરઘે ભારે વેચી. 2 ઢગલા વચ્ચે રામવાળો બેઠા દેખાયેલા ઓડિયા કેરીની ફાટ જેવી રૂપાળી આંખો, કરડો ભલી કુમળો શીળીના ડાગવાળો ચહેરો, 2 બહેનોનો હાથ ઘોટનો મા ઝીણો 1 ભાઈ રામવાળો. બહેનુને કહ્યું કે 1 ઢગલાની ગાંડીયું બાંધી લ્યો. લાખુભાઈ તો બોલી હેગ્યાની. મોટા બેન માકભાઈ કે આંખમાં આહું, રામભાઈ બાપા હંચોડી અમારી દશ જ બંધ થાય છે. બેનું તમે નહીં લ્યો તો હું સાધુ બ્રાહ્મણ ને દઈ દેવાનો છું. સાનું સાનું રોઈ 2 બેને લઈ લીધા. ભાઈની ઘરવકરી ગાડામાં ગોઠવી દીધી. રામવાળો બેનોને એના હાહરિયામાં મેલી આવ્યા. બાબરી આડમાં હિતુ મિત્રુ રામ રામ કરી અને ઘેરે આવ્યા. અને બાકીની જમીન લાખાપાદર બુડનાથ મહાદેવની જગ્યામાં અર્પણ કરી
આનંદ માં આવી અને ઉદગાર કાઢવા લાગ્યા કે સંસારમાં હવે આપણું કઈ નથી. ધારગણી ગામે બાપુ દેહાવાળાનું કારજ. ઈ વખતને માથે મોટા ફળિયામાં લીમડા હેઠ કાઠી દાયરો કળાઝૂડ ભરાણો છે. રામવાળો ને ગોલળવાળો પણ આ કાળજે આવ્યા છે. બે ના અંગે અંબાઈ મગિયા રંગના લુગડા ઝીણી ઝીણી દાઢી વધારી છે. એમાં દીપડિયા ગામના અડીખમ આપો હાવસ ઢાંખડો એને જાણતા સતા મરમ કર્યો કે ભા ભીણું આ કાતરિયું વાળા કમણ આપા હવસ એ તો વાવડી રામભાઈ ને અમરા પરથા ગોલણભાઈ છે. ભીણું હુરવીર લાગતા રામવાળો કે આપા હવસ ભૂલી ગયા વાવડી તો ઘણી વાર આવો છો ગઢપણ છે ને ભા હશે આપા કાતરિયું માંથી કોક દી કાતરા થા હે. કાતરા કાતરી નો એવો મર્મ હતો તે દી ગોવિંદભાઈ કે કાતરા રાખનાર થી રણમાં પાછી પાણી કરાય નહીં ઉઘાડે પગે હલાય નહીં એકાધુ માણસે ની તેનાતમાં હોય જે પણ આવ્યા ગયા ને રોટલામાં માઠપ થાય નહીં એવા એવા બિરદ કાતરા વાળાઓને પાડવા પડતા તે દી. ધારગણી કારજમાં કુબડા ગામના ગોદડવાળો નાગવાળો ડીટલાના વિહામણ વાળો આવ્યા. રામવાળે એને વાવડી તેડાવ્યા અને રામવાળાના ઘરમાં બારવટે નીકળવાના સોગન લેવાના માળાવું પાડ્યું કે બારવટામાં આટલી આટલી ટેક પાળવી. અસ્ત્રી બ્રાહ્મણ સાધુ ગાય ને ગરીબ ઉપર હાથ નાખવો નહીં પાપી ને અધર્મીઓને મારવા વ્યાજખોરો જુલમીઓને લૂંટવા અને વ્યાજખોર વેપારીઓના ચોપડા બાળવા. બારવટે નીકળવાનો દિવસ નક્કી થયો. રામભાઈ ગોલણભાઈ દીટલા વિહામણ વાળાને તેડવા ગયા પણ એનાથી ગેંગે ફેફે થઈ ગયું. નામ વાળો કે એનું કામ નહીં. ન્યાથી કુબડે આવ્યા નક્કી કર્યું કે પ્રથમ હુરુદેવળ જાવું પણ ખર્ચીનું કેમ કરવું તો કે વિહાવર તાબે રાવણી ગામ ધીબેડી. બરોબર ફાગણ સુદ પૂનમ ની રાત રાવણી ગામે હોળી પ્રગટાણી છે. લોકોની ઠઠ કુંડાળું કરીને ઉભી છે. એમે ચારે જણા મોઢે બોકાનિયું માણસોને ધક્કા મારી મહરવા જઈ હોળીની ઝાળમાં લાકડીયું ફટકારી અગ્નિ ફળી નાખ્યો અને ઘૂઘરી નો ઘડો કાઢી ઘૂઘરી ચાખી હોળીના શુકન લઈને રવાના થયા. માણસો કે માળા ભારે લોટકા જોવાનો હું જોઈ રહ્યા ને પછી દુઆ ગુરો મીંડ્યા દુઆ ફટકારવા. પરિવારની રાતે રાવણી ના એક વેપારી ને લૂંટ્યો. વાતો ગામો ગામ ફેલાણી કે વાવડી નો રામવાળો બારવટે નીકળ્યો. વાવડી નો ડોહો પટલ હચરાય હંતો નથી માંડ્યા ભણકારા વાગવા કે રામવાળો હવે મને મારશે. આઠમે દિવસે ચારે જણા હાવડ કુંડલા થી રેલમાં બેઠા પાંચાળમાં થામ ને કંડોળા આવ્યા. સુરજદાદાને અરજ કરી તે આમસામાં ભડા ફળે ભાંગે કે તારા ભરમાં કે તણ વેળા કાશપ તણા બાપ સૂરજ રાખે જાય શરમ જીવેરો જીવે રામે જીવે રામ વાળો આમ સામા ભડા ફળે ભાંગે કે તારા ભરમ તણ વેળા કાશપ તણા રામ વાળો કે છે બાપ સૂરજ તું અમારી રાખે જાય શરમ જીવે 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 સુરવીરો ને. સૂરજ દેવળ હોનગઢ ના ભગત દાયરા ને બોલાવ્યા. આઠ દિવસ રોકાણા કાવા કહુંબા કાઢીને ધકસાળું દીધીયું સાધુ બ્રાહ્મણો ને બોલાવી અને હંચોડી થાન ની સોરાહી કરી. પછી બારવટિયા હિંગળાજ પરસવા હાલ્યા. તેથી કાંટિયું વરણ કાઠી રજપૂત ચારણ બારોટ ભરવાડ રબારી હિંગળાજ ની જાત્રા એ જાતા. રામવાળો હવ દાયરો સિંધ માં કરાચી ઉતર્યા. તેથી ગુજરાત કાઠિયાવાડ કચ્છ અને સિંધ માથે મુંબઈ સરકાર નો અમલ. બ્રિટિશ રાજમાં સૂરજ આથબતો ની પૃથ્વીના બે ગોળાર્ધોમાં એની સત્તા હતી. અહીં કરાચી ની બજારમાં અંબાઈ લુગડા વાળા આ ચારેય ને જોતા શંકા થઈ અને પોલીસે એને પકડ્યા. એનું કારણ ધારીના ફોજદાર નું કરણા હાજા અને લખમણા નામના ડાકુએ ખૂન કરેલ એવો તાર કરાચી સુધી છૂટેલ. કરાચીની પોલીસ ને વેમ આવ્યો કે આ કરણા હાજા ની ટોળી છે. ચારેય ને રૂપિયા 700 હતા ઝાલ્યા.
રામવાળો કે મેં તો અમરેલી તાબે રામવાળો ને ગોલણ વાળો નામના કાઠીઓ થઈને હિંગળાજ ની જાત્રા એ નીકળ્યા છે. ખાતરી માટે વાવડીના એક વેપારી નું સરનામું દીધું અને કહ્યું કરો પૂછાણ. પોલીસે જામીન માંગ્યા, ઓળખાણ માંગી. પરદેહમાં ક્યાંથી જામીન ને ઓળખાણ કાઢવી મુંડાણા હો. એમાં રામભાઈ ને અચાનક પોતાનો સંબંધી કાઠી કાનો દાળ કાનો દાળ દાનો કાળિયો કરીને યાદ આવ્યો. ગોત્યો પણ મર્દ દાનો કાળિયો જામીન થયો હો. રંગદાના કાળિયા ને પરદેહમાં કોક કોક હોગો હોય તો રામ રામ માંથી જાય ગોવિંદ ભાવ. નાનો કાળીએ સૌને પોતાને ઘેરી લઈ આવ્યો. જમાડ્યા જૂઠાડ્યા, રાત રોક્યા. બીજે દી હવારે ચારે જણાએ ભગવા વસ્ત્ર પહેર્યા અને હિંગળાજ પરસવા હેમ ખેમ ઉપડી ગયા. હા તે હરિયા હિંગોળ પ્રાસત પરમે હર તણા માનવ કાજળ બોળ એનો અચરજ કાઉ આખીએ. હિંગળાજ થી પાછા ફરતા ગોલણવાળે કહ્યું ભાઈ હવે પરબારા કાઠિયાવાડ માં ઉતરી. ના ભાઈ, દાનો કાળિયો કરાંચી માં આપણો જામીન થયો છે, એને છૂટો કરવો પડે, નહીતર બિચારો નવાણીઓ કુટાઈ જાય. વળી હવ કરાંચી આવ્યા, દાના કાળિયાને પેટ દીધું કે અમે બારવટિયા છીએ, ફળ દાનો કે તો ઉપડી જાવ મારું થનારું થાય. રંગદાન ભાઈ એવું નથી કરવું, તમને જામીન ગતા માંથી મોકળા કરીએ. કરાંચી ના પોલીસ થાણે સૌ રજૂ થયા. કાઠિયાવાડા માંથી કઈ ખબર હતા નહીં એટલે પોલીસે રજા આપી અને રૂપિયા મોડાથી લઈ જવા કહ્યું. દાના કાળિયાને ઘેરે હવ આવ્યા. રામવાળો કે રૂપિયા ઘોળ્યા કરો, આપણો પડસાયો દાના માથેથી જાય. પગપાળા રેલ ની સડકે ઉપડ્યા. કરાંચી થી પાંચમે સ્ટેશને ગાડીએ બેઠા. એમ થયું જોખમ ગયું તા વાવડી ગામ. ડોહા પટેલ નો તાર કરાંચી પોલીસ ઉપર આવ્યો કે રામ ને ગોલણ, નાગ ને ગોદડ, રાવણી ભાંગવાના તોમેદદાર છે એને પકડી લેજો. બીજો તાર એજન્સી નો છૂટ્યો કે અમારી પોલીસ તોમેદદાર ને લેવા આવે છે, હોંપી દેજો. કરાંચી ની પોલીસે ચારે ને પકડ્યા, કરાંચી લાવ્યા. બગસરા થાણા ની પોલીસ ને હોંપ્યા એટલે ચારે ને લઈને પોલીસ ગાડીમાં બેઠી. થાતા 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 કુકાળા સ્ટેશન આવ્યું કાઠિયાવાડ નું. ટ્રેન ધીમી પડી, પોલીસો જોલે ગયેલ. એમાં એક પોલીસ ની બંદૂક ઉપાડી રામ વાળો ચાલતી ગાડીએ ચિત્રો કૂદે એમ કૂદ્યા. એની વાહે ગોલણ વાળો, તુરત નાગ વાળો માર્યા ઠેકડા, ગોદડ વાળો રહી ગયા. એને એકલા ને પોલીસ બગરે લઈ ગઈ. કાઠિયાવાડ માં દશે દિશાએ તાર છૂટ્યા કે વાવડી નો રામવાળો બારવટે નીકળ્યો છે. કાંસા ફૂટિયા કે ન ફૂટિયા રણકા હજારા કોસ. ડોહો પટેલ ચેતી ગયા. વાવડી માથે નકી રામવાળો ત્રાટકશી. તાપ ધીરવાતો નથી એટલે ડેલી ના મજબૂત ભોગળ ઘડાવવા પોતાને ખંભે એક બાવળનો બતો લઈ હુતારની કોઈડે વાવડીની બજારમાં ડોહો હેલો જાય. કોઈ પૂછું ડોહાભાઈ આ બળબલતે બપોરે કેમ ના ઉપડ્યા? એલો કેહરિયો રામવાળો ઉતર્યો છે, એના વિવાહ મંડાણા છે, માણેક થમ કઢાવવો છે. ડોહાભાઈ માણેક થમ તો ખીરડાનો હોય, આ તો બાવળ. ઈ ડોલિયા ને બાવળનો હોય બાવળનો. ડોહા એ મજબૂત બાવળના બતામાંથી ભોગળ ઘડાવી ડેલીના કમાડમાં ગોઠવી દીધા. વાવડી મહાજનું ટાણું ધંડોર ગામમાં આવે છે. એવે ટાણે ઉઘાડી તરવારે ત્રણ જણા વાવડીની બધા હોહરવા દેખાણા. ડોહા પટલનો દીકરો માધો ખોજાની દુકાને નાસ્તો જોખાવતો હતો. વિકરાળ આદમી ને જોતા માધો કે ઓ બાપા, કેતો ભાગ્યો, નાસ્તાનું પડીકું હાથમાંથી પડી ગયું. હળી કાઢી ડેલી માલિકો ગયો. રામવાળો માધા ને આંબી ગયા. એને મારવો નતો એટલે સરકા તરવાર ને મીંડ્યા કરવા ટોચા કર્યા. હેરોગા રેડિયા રમણ મીંડ્યા થવા ગુકીરા થયા. હાંભળીન ડોહો પટેલ ઘરમાંથી ઓહરીની કોયે આવ્યો અને પોતાના કાળ રામવાળાને જોયો
અન ભાગ્યો, પણ રામવાળાએ એના ચોરણાનો નિફો પકડી બે થાંભલી વસાળે પછાડી અને ન્યાલ તરવારે એને ફિહાવી નાખ્યો, વાંતરી નાખ્યો. તરવારે વિહળ તણા તે વેરી વાંતરી આ થોભા વાળા ઠાકરા થાને રંગ થાય માતરિયા. જે ઠેકાણે ડોહે પટેલે સાધ્વી રાધાબાઈ ને પરોણા માર્યા ઈ ઠેકાણે ડોહાનો કાળ થયો. વેરીના લોહીના પાટોડા માંથી રામવાળા પોતાને કપાળે તિલક કરી સુરજની જય બોલાવી આપો ગોલણ અને આપા નાગની હારે હાલી નીકળ્યા. દેવબાઈ ફૂઈના હાથનું દૂધનું બોઘરું બધાએ પીધું નારાયણ કરી અને ભાગ્યા. ઝાંઝરિયાની સીમમાં આવ્યા તા ગોદડવાળો બગારાની ઝેલની કોટડી ત્રોડીને હારે ભળી ગયા. ટોળી બાંધી ગુલણવાળો ગોદડવાળો નાગવાળો હરહુર તગમડીયો વાલેરો મકવાણો રામ ભીસરીયો મવાલીખા પઠાણ એનો મોવડી બન્યો રામવાળો. આ મરજીવાનું જૂથ બંધાળ્યું. માંડવડે રામવાળો તોરણ થબવા હાલ્યા તેથી રામવાળાની અવસ્થા બરાબર 25 વર્ષની હતી. નાગે રમિતું માંડ્યું ગોદડ ભાંગાઈ ગામ ગોલણા ગઢ ભેળવે હવે રાખે વેરો રામ. પરિજું રે વરવાના પરિયાણ નાદર્યા આદર્યા છે કાંઈ ગરવા હંદી છાઈ રે રામે ઉભા રાજા. આદર્યા છે કાંઈ ગરવા હંદી છાઈ રે રામે ઉભા રાજા. વહમાં બારવટ હાલા ખેડવા મારે બારવટ હાલા ખેડવા. ભીસરીઓ રમે ભણા અને મરદ વાલે રો મકવાણ એમાં તગ મળ્યો હરહુર તવા અને મવલખાન પઠાણ. અમારા રે પૂરથી કંકોતરી જાવ્યું અમારા રે પૂરથી કંકોતરી આવ્યું. આવી છે કઈ બિલખાની મોજાર રે કાળુબા ના કુંવાર મારે બારવટ હાલા ખેલવા વહ મારે બારવટ હાલા ખેડવા. આઠ મહિનાની અંજવાળી અગિયાર આવે અને હાંજે રામવાળાની ફોજ ગોવિંદપુર ગામ ઉપર ત્રાટકી પધરાવી. સૌને રામવાળે હારબંધ ઉભા રાખ્યા. મીંડા ગણવા 1 2 3 4 5 6 7 8 9 10. પેલા ભાઈ આપણે 9 સહી અને 10મું કોણ? બીજી વેથ ગણ્યું તોય 10 થયા. રામવાળે ચોડો ઉતાર્યો 10માં હુરજ આપણી ભેરે છે એમ માની હનુમાન ને થાન કે સિફળ વધેર્યું. ભોળો ફૂલ જેવો ટોપરા નો ગોટો નીકળ્યો. ભક્તન હારા ગણ્યા ગામમાં આવ્યા. સૂર્ય ના નિશાન વાળો ને તો રામવાળા ના હાથમાં ફડાકા દે પણ ભેરુ બંધો ને એને આજ્ઞા કરી કે કોઈની બેન દીકરીઓને અંગે હજારો ના દાગીના હોય તોય મન બગાડતા નહીં, પણ ની બેન દીકરીઓ એને લેખજો મર્યાદા મુકશે એને રામ ગોળીએ દે. હો ભાઈ ભાઈ ગોવિંદભાઈ
આવા પુરુષની વાતો રે એ ખીસડ ખાયાન્યુ રે નહીં. રામવાળો કે અન્યાય કરશો તો સૂરજ આપણી સહાય નહીં કરે અને આપણે ગાયકવાડીને હંફાવી નહીં હકીએ. ગોવિંદપુરમાં એક શ્રીમંત વાણિયાનું ઘર એને લૂંટ્યું નહીં, કારણ કે એની દીકરીની તેદી બરોબર હુવાવડી આવી હતી. બીજી ગામમાં ઘણી લૂંટફાટ કરી અને સૂરજની જાય બોલાવી ગામ બાર બાર વટિયા નીકળ્યા. એ જ રાતે ખોડપરું ભાંગ્યું. કાઠિયાવાડમાં ગાયકવાડનું લશ્કરી મથક ધારી, ન્યાયની પલટણ ધારીને દરવાજે જાહસીથી રામે ચોડી કે અમુક અમુક ગામ મેં વાવડી વાળે રામે ભાંગ્યા છે, નિર્દોષને ટીપતા નહીં. અને ગરાસિયા ઉપર જે નવા કર ને કાયદા કર્યા જ કાઢી નાખજો. રાજ બદલો થાવો તો કઠણ છે, પણ ધારીને થોડે દીએ હું ધમરોળી નાખે. લિખી તન રામ વાળો. ફળાવડ ગામનો સગન મહારાજ માથે ભારે માણા પૂરા હથિયાર બાંધે અને બકે કે હું ઘેરે નહીં રામવાળો આવ્યો, જો ઘેરે હોત તો એને હું ફૂંકી દે. આ સગન મહારાજ એના જ ફળિયામ હૂતો તો ઓચિંતો રામવાળે એને દબીવો બંદૂક આંચકી અને કહ્યું કે એ વટલેલ થા માટી. ભાઈ સાહેબ ધ્રુજવા માંડ્યા. એની ત્રણ બાયડ્યું ને કહ્યું તમારા કડલા કાઢો. રૂપાના કડલા નો ખડકલો થયો. રામવાળે કહ્યું કે બોલ હવે તું શું કરવાનો છો. બાપા હું ભૂલ્યો, માફ કરો. આલે તારી બંદૂક, તારી ઘરવાળીના ઘરેણા તું ઉતરી ગયો છો, પણ તારું ખોળિયું બ્રાહ્મણ નું છે એટલે હું તને જીવતો ખાવા દઉં. ગાયકવાડી ને એજન્સી પોલીસ ની ગીસ્તો રામવાળા ને પકડવા કે ઠાર મારવા ઘૂમવા લાગી, પણ રામવાળો તો રોજ રોજ ગામડા ભાંગતો ફરે છે. અમરેલી ધારી જેવા મચકો રામવાળા ની બીકે ધ્રુજે છે. કાઠિયાવાડ ના ગામે ગામના દરવાજા રોંઠા ટાણે બંધ થાય છે. આને રામવાળા ના દુવા દોડાણા તો ધારી અમરેલી ધ્રુજિયાન થર થર ખાંભા થાય. દરવાજા દેવાય ઓલા રોંઠા ને ટાણે રામડા. અંગ્રેજ ને જર મારવા ફળે બળિયા જોધા બે. ત્રીજું ઘર માતે ઓલું રણતા જગાડ્યું રામડા. અંગ્રેજ અને જર્મન ની પહેલી લડાઈ વખતે રામવાળા નું બારવટું એમાં દુઓ સાક્ષી દે છે. વાળો ગાયકવાડ થી માણો જો મનાય તો ફાદું ફાકી જાય રશિયન વાળી રામડો. તારી જે કાળા તણા ઓલા શત્રુ નો કરે શેડ, એ કાદુ ને એકલી આ કેડ રમત લઈ માંડી રામડા. તાંચઈ ને ડુંગર ચડી હાકલ દેશ હિંદવાણ, ખેપડ જાય ખરસાણ કાળપુસા કાળાવું. છત્રીવટ ખલકુ તણી અને હાલીતી હેમાળે એને વાવડીએ વાળે રાખી ખવે રામડા. કોપ્યો તો અજની નો કુંવર તઈ રોળાણું રાવણ રાજ. એમ અમરેલી ઉપર આજ ધનાણી રામો ધો. શક્તિ સુતી તી શોક માં એને કોઈ આપતલ નહોતું આહાર. ત્રુપત કરી તરવાર એને રેડ પીવર આવી નરામડા. ગોવિંદભાઈ વચમાં એક દંતકથા જેવી વાત છે. એક સરકારી થાણે વાવડ મળ્યા કે રામવાળો આવ્યો નો મુખ્ય મલદાર પોલીસ ને બાવરો થઈ અને મીડો કેવા સલાહો ક્યાં મરી ગયા તમારો બાપ આવશે એમ બોલતા બોલતા અને બફમ થઈ ગયું. ભાઈઓ નજીકના રખેહરના ઘરમાં ઘૂહી ગયો અને આ રખેવાળીનું ઘરવા રખેહરની ઘરવાળીનું ઓઢણું ઓઢી ઘંટીએ બેહી ગયો. મીડો દળવા દળવા ઘરાર ઘરાર ઘરાર. ખરેખર રામવાળો હતા નહીં, વિટોળામાં લુગડા ઉડ્યાતા અને એમાં લીલું લુગડું ઉડતું જોઈ કોઈએ માનેલ કે રામવાળાનો નેજો છે. અને રાજ બોલેલ સાચી વાતનો ખ્યાલ આવતા પોલીસે સાહેબને ઢોલીના ઘરમાંથી ગોત્યા,
પણ સાહેબ તો હજી ઘંટી ફેરવે છે અને બકતા બકવાદ ઉપડી ગયો છે કે હું રખેરની વહુ છું રખેરની વહુ છું. પોલીસે સાહેબ ને માંડ સમજાવ્યા કે રામવાળો નથી વીટોળો હતો અને તરત સાહેબ ખીજાણા સાલાઓ સાચી વાત કેમ ને કરી. પોલીસ વાળા કે સાહેબ અમને ખબર પડે તહી કહીએ ને આ વાત કોઈ કાદુ ના નામે પણ કે છે. હો ગીર કાંઠે ચકોહર નો ડુંગરો રામવાળો ને બારવટિયા એક દી બેઠા છે. આ પાંચ હાથ પૂરો ને જોરાવર જુવાન આવીને ડાયરા ને રામ રામ કર્યા. રામભાઈ મારે તમારી હારે બારવટામાં ભળવું છે. રાતનો રબારી છું, મારું નામ મેરુ. ભાઈ મેરુ બારવટા દોયલા છે, ઘર સાંભળશે તો. આપા પારખું લ્યો, મારા વર્તનમાં ફેર ભાળો તો બંધું કહી દેજો. રામવાળાની ટોળીમાં એક મેરુ રબારી પણ ભર્યો. એક દી અહાડ મહિનાના ટાઢા બપોરને ટાણે ચકોહરને ડુંગરે નાની ધારીના ગલઢેરા હમીરવાળો આવ્યા. રામ રામ કર્યા. રામભાઈ ઇંગોરાળાનું ગામતરું કર્યા જેવું છે. આપા હમીર ત્યાં તો આપણા ભાઈ આલાવાળાની ચોકી છે. ભાઈ આલાવાળો ત્યાં નથી, હોના રૂપાનો ધરવ થાય એવું ગામ છે. રામભાઈ આપા અમીર રામ હોના રૂપાનો ભૂખ્યો નથી. હોના રૂપા હારું નહીં પણ રામભાઈ ઈ ઇંગોરાળાના જુલમી વેપારી હારું હાલો. આપા રામ ઈ વેપારીને ચોપડે ચડેલો કાઠી કણબી કે કોઈ પણ આ અવતારે બારો નીકળતો નથી. અરે નાની ધારીને એને પોલી ખાધું છે, ધાનનો હાર એવા દીધો નથી. બાપ રામભાઈ ઈ હકેકાર તું નહીં મટાડ, તું ઉઠીને તહી તો બીજો કોણ અહળાવશે. બસ આપા અમીર સમજાઈ ગયું. હાલો ઇંગારોળું ભાંગી, માયા હાટું નહીં વ્યાજ ખોરો ને દંડવા. ચકોહર ને ડુંગરે થી ઉતર્યા. ઇંગોરાળા દીમના હાલ્યા જાય છે. ગામડા આઘા આઘા દેખાય છે. નેરા ને ખાતરા વાળો ઊંડો કેડો, એમાં એક ભર જુવાનડી અને રૂપાળી કુંભારણ ગધેડું હાંકીને હાલી જાય. અહોરું હાંજનું ટાણું પોતે જુવાન બાઈ માણા, એમાં એને અંબાઈ લુગડા વાળા દાઢી વાળા બંદૂકીય આદમીઓને જોયા. બાઈ બિચારી બીતી થરથરતી કેડો તરી મંડી ભાગવા. એને રામવાળો જોઈ ગયા ને કહ્યું, બોન બીમા બીમા હું રામવાળો છું. હું હું ન્યા બેન દીકરી ને ભે ન હોય. ક્યાંની છો બેન? ગઢિયાની છું બાપુ. કેવી છો? કુંભાર છઈ. ઓહો ડોહા પટેલ ની માયલી, પણ બાયુ બનું તો મારે પૂજવાનું ઠેકાણું. એમ કહી રામવાળે આ અવલબાઈ ને મુઠ્ઠી ભરી રૂપિયા દીધે. ઈ અવલબાઈ હમણાં સુધી જીવતા અને સંબંધ રાખતા. બારવટિયા ઇંગરો આલે ગયા. જુઠાન મૂળજીના ઘર માથે ત્રાટક્યા. એક જુવાન દીકરા સહિત ત્રણ મર્દો ને દબાવ્યા અને કહ્યું, લાવો નાણા. બાપા અમારી પાસે નથી નગદ નાણું, કુંડલે છે. ત્રણેય બારવટિયા તરવારોના ચરકા કર્યા એટલે ઘરમાંથી દીકરીઓને વહુ એને ઘરેણાનો ઢગલો કર્યો કે બાપુ એને મારો માં લ્યો આ ઘરેણા લઈ જાઓ. ના ના દીકરીઓ તમારું ન ખપે, ખહી જાઓ. થોડું ઘણું રોકડ જે મળ્યું એ લઈ વેપારીઓના ચોપડા બાળી સૂરજની સહે બોલાવીને હાલતા થયા. રામવાળાનો નેજો કોડીનાર તાબાના હડમડિયા ગામને પાદર ફડાકા મંડ્યો મારવા. ત્યાંનો ખોજો વેપારી ગીરના ગરીબ માલધારીના ગળા કરે એ સાંભળી હડમડિયા આવ્યા. શુકન લીધા, સરકારી ઉતા ઉપર ગોળીબાર કર્યો. હમ 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 ફોજદાર મરાઈ ગયો. પોલીસ ભાગ્યા. એક પહાય તો તરવાર તાણી ડોટ દીધી હો. બારવટીએ એની હામી બંદૂક લાંબી કરી. પહાય તો ઉડી પડત પણ હમીરવાળા એ બંદૂકની નાળ પકડીને કહ્યું કે આ પહાય તો જાતનો ગધઈ છે, મૂળ તો મીઠું વેચનાર. લૂણ વેચનાર ને રામવાળાની ટોળી મારે નહીં. બરોબર છે આપા હમીર,
પછી ભૂલમાં બારવટીયા કુરજી મહારાજ ને ન્યા ગયા, પણ ત્યાં તો ન્યા તુલસી ક્યાળો પીપળો ને ગાય જોઈને પાછા વળ્યા. પછી કુરજી શેઠ જે ખોદા એનું ઘર લૂટ્યું, પણ રોગી હોનાની ગીનીઓ હાથ લાગ્યું. બાયું ઘડિયામાં બાળકો હુતા મેલીને પાડોમાં હંતાઈ ગયું. એક બાળક રડવા માંડ્યું. રામવાળો સાંભળી ગયા, ન્યા જઈ એના પારણાની દોરી ખેંચી રામવાળા. આ છોકરો મોટો થતા સિંગાપુર નો એક ધનાઢ્ય વેપારી થયો, પણ એ પોરહ કરતો કે રામવાળે મને હિંસકાયો. હડમડિયાના ચોકમાં રામવાળે દાયરો ભર્યો, ઢોલ હરણાયું, વગડાવ્યું સાધુ બ્રાહ્મણ ને, ગરીબોને ભદ્રાસન દાન દીધું. અમરેલીના સોબા બાજુરાવ ખાડગે નો મુકામ દલખાણીએ વાત સાંભળીને ઘાડકે સાહેબ કાંડા કરડવા માંડ્યા. હો લડવામાં લોહ લાઠી પ્રતંગાવશો માત્રાઠી મોલે કીએ મરાઠી એકંથ છેડજો મકાઠી એ નકી રંડાય નારી માનો ને વાત મારી સુબો ને ફોજ સારી હાથે મેલો હંકારી કીધા છે બંધ કેડા બોટું ને કઈક બેડા જમ ડઢ ના જંજેડા એ નરવું તરે નેડા. અમરેલી ગેટ ગાડી જીયા પોલીસ ઝાડી ગુપત ચલાવે ગાડી મિટ સામ વીન માંડી ઉન્માદ કી દુંગા જય કે મારવા ને કાજે ગઢ ગીર નાર ગાજે ભાળા ની હાથ ઉડાજે કાળુ નો રામ કેવો જુધે કરણ દેવો આશીર્વાદ જેવો દિલ થી કવિ ને દેવો ફિર કીર્ત્યા થશે જુગ ચાર માન જાશે હર દેવ હર ખાશે અને ગુણ તો ગણા ગવાશે. રામવાળે હરમડિયું ભાંગ્યા પછી બાબરીયા વાડીમાં ગયા, ન્યા સગા સંબંધીઓને મળતા હાલ્યા જાય છે. કોકે કહ્યું, રામભાઈ બેનું ને મળતા જાય. ના ના, ન્યા જવાય ની આ રગત નો માલ બેનું ને અપાય નહી, એમાં સેવારો હોય નહી. બારવટીઓ એટલે જીવતું મળું એને કેવી બોનું કેવું કઈ હલાવે છે. રોંઢાનું ટાણું વાવેરે ગામની સીમમાં બારવટિયા નીકળ્યા, એમાં એક ઊંડું નેરું ખાટી જાડી, એમાં એક બુઢો આદમી ઘોડી ઉપર દરહાણો, એના હાથમાં રૂપાને ચાપડે જડેલ જામગીરી બંદૂક, ખંભે લાંસાળી તરવાર, ખીટમાં જમીઓ ધબ્યો છે ધોળા હબાણ, દાઢી મૂછના ખાતરા રહી ગયા. રામવાળો ઓળખી ગયા અને કહ્યું, ગોલણભાઈ ધારગણી ગામે આપણને કાતરી વાળા કયા હતા એ દીપડી હું આપો હાવો તો આપણને તાવી. ભાઈ આપો હાવો વહમો પડશે, ઓ શિકારે ચડ્યો છે પાસે બંદૂક ભરેલી છે. હાવસ ધાખડે વળી માથે બેઠા બેઠા શિકાર માથે બંદૂક છોડી ગળી. બારવટિયા જોઈ રહ્યા, આપો હાવસ ઘોડે થી નીચે ઉતરી શિકાર પાવરામ નાખી ઉપર આવેલ ભરાવી. ગુલણ વાળો કે, રામભાઈ આપાની બંદૂક ખાલી થઈ, હવે હથિયાર આંચકી લઈ. કઈ હેલું ની થયો, અહી તો કરીએ. બે જણા આવ્યા આપા હાઉસ પાસે ઉભા. આપે હાઉસે કહ્યું, ક્યાં રહેવા આમ આડે ધડ ક્યાં જાવશો? આપા હથિયાર હેઠા મેલો, અમે બારવટિયા છીએ. અરે તમને ઝપટ, તું હું માનતા હો કે આ બુઢા ની બંદૂક ખાલી હશે? એમ કઈ બંદૂક ની નાળમાં ગજ નાખી ઉપર તહુ ભરી અને બતાવ્યું કે આટલો દારૂ ધરી બોસો શેતા રેજો, નકર આ કાકી નહી થાય. રામ વાળો કે, આપા હાવદ રામ રામ, અમે તો અહી છીએ, અમને ઓળખ્યા? આંખ ઉપર પોતાના હાથનું નેજવું કરીને આપો કહેશે, ના ભા,
ન ઓળખ્યા અમે કાતરિયું વાળા. મારા દેહા બાપુ ને કાળજે અમે ધારગણી આવ્યા હતા. વાવડી રામવાળો ને અમરા પર ગોલણવાળો. ભીણુ સાબાશ રામવાળા, હવે કાતરિયું નહીં પણ કાતરા ભીજવા હો. પણ કાતરામાં કેવી વહમાણ છે માણી ને, એ ખેડ કેવી કઠણ છે. વાહ ભટ, વાહ સુરવી, ભીણું હાલો બી પડીએ ગોઠ કરી. રબારી કે થી દેવત ખુમાણ મહેમાન છે. આપા હવજ ગોઠું ગમતી નથી, હવે તો કોક વડિયા અરે થીંગાણામાં બટકા થવાનું મન થઈ જાય. ચલો સખી વાં જઈએ, જ્યાં નહીં અપણા કોઈ, માટી પરખાય જનાવરા મુવાનો રોવે કોઈ. છેલ્લે છેલ્લે રામવાળે ગાયકવાડ નું ખીજડીયા ગામ ભાંગ્યું. ન્યા પટારો ભાંગવા પાટું મારી, ઉઘાડે પગે લાકમાં ચૂંક લાગી, અને એમને પગરખા તેલની કોઠીમાં બોળીને પહેર્યા. એટલે પાક થયો ચૂંક વાગ્યાનું આપા રામને ઓહાણ રહ્યું નહી હો. ત્યાંથી ગુજરી આવ્યા જમડટ કાળું ખુમાણ પહેર્યા. પીડા પગની રામવાળાને વધવા માંડી, તાવ લાગુ પડ્યો ખર્ચી ખૂટી. આપા ગોલણને કહ્યું કે હું હાલી હગું એમ નથી, તમે ભલગામ ગાયકવાડ નું ભાંગો. પણ ગોલણ વાળા એ ગોંડલ નું વાવડી ભાંગ્યું. આપણે રામે ઠબકો દીધો, આપણે ગોંડલ માથે ન જવાય, ગાયકવાડ માથે જવાય. ગોલણ વાળાને માઠું લાગ્યું કે રામભાઈ અમારે તમારું કયું ક્યાં કર્યા જ કરવું, કામ અમે કરી, નામસા તમારી ગવાય. કે પણ હું ક્યાં કોઈને કેવા જાઉં છું કે મારી નામસા સહ ગાય. ગોલણ વાળો કે અમારે નોખું ફરવું જોહે, તમારી મરજી. ગોદડ વાળો ગોણ વાળો નોખા થઈને હરદ્વાર તરફ ઉપડી ગયો. મેરુ રબારી નાગ વાળો બે રહ્યા, એને હાથ ન છોડ્યો. મેરુ રબારી રામવાળા ને ખંભે બહારી બિલખે લાવ્યો. પગની પીડા વધી. દરબાર કાંથડ વાળો વિચારે છે કે રામભાઈ રામભાઈ કેવી પીડા, કે બાપુ જાજુ નહીં થી હું, હવે મને ગરનાર ભેળો કર્યો, જ્યાં 84 સિદ્ધ નું બહેણું ને મારો દેહ પડે તો મુક્તિ થાય. કાંથડ વાળો કે રામ કાળુ ના રોકાઈ જાવ, હું તને મલક છતરાયો શમશાને કાઢી. ના બાપા, તમારું રાજ જોખમાય. રામવાળા ને રાતોરાત ગાડામાં નાખી ભયંકર એવા ગિરનાર ના બોરિયા ગાળામાં લઈ આવ્યા. બે ભેરુ હતા તહી, મેરુ રબારી અને નાગ વાળો. ઈ સેવા ચાકરી કરે છે, પણ રામવાળા નો પગ ફોજી થાંભલો થયો. મવા પંથક ના ડોળિયા ગામના ગીગા ભગતે રામવાળા ની કીર્તિ કરી અને બિલખે આવ્યા. ગીત સંભળાયું બિલખા દરબાર કે કવિરાજ, હવે રામવાળા પાસે ધન નથી, હું ધન નો ભૂખ્યો નથી, પણ મારે મોઢે મોઢ એને કીર્તિ સંભળાવવી છે. ગાડામાં કવિને બેહારી બોરીએ ગાળે પુગાડ્યા, અને જેમ રામવાળાને જોતા, ભલે રામ કાળુ ના રંગ છે બાપ, ધાણી ના વંશ ને ઉજ્જવળ કર્યો, આ તો રામવાળો. અસહ્ય પીડા પગની હતી, છતાં ચંદ બારોટ ને જોઈ અને પૃથુરાજ સોહાણ હો મણના તો ખોતા ઉભા થયા તા, એમ રામવાળે કવિને બથમાં લઈ મળ્યા હો, અને કવિએ કવિતા ઉપાડી. પણ સાંધા ત્રોડિયા પિંજરા વાળા સાંકળ લેતી વાઘ છૂટા. બાંગબોલી ગામડામાંથી હકા બાગ જૂટા, સિંહ જમંજાળા બછૂટા, પે નાગ જાણી ટૂટા, આસમાન કેના ફૂટા જમી તાગ. ગાળા ફાળા થઈ ગયું વાળા, પ્રલે કાળ વેર જાગ્યા. પાડવાળા રંગ્યા ગાળા રગ તારાપુર, ફજળા ઉઢેલા વાસે વાદળારા નૂર, ફળે તાળી પડે બંધુ કારી વાગ્યા રણ તૂર. ઠેકાણા જણંકી કડી ખડંકી પાખરે કડી, જણંકી દરદા ખાક ડણંક્યા જોધાન, મામલે સિંધવા રાગ બણકી ઉઠિયા રોગા, કણકી ઉઠિયા સુરા કરે માર માર. હનુમંત લંકા ઢાળા ઢમવાને જેમ હાલ્યા, વડોદરા વાળા ગાળા તોડી આવશે. ભળે દીએ ગામડામાં લૂંટવાને પડે, ધાડા વાળી ધમરોળ વાળા કર્યા એકમેક, બંધ કર્યા ખાળે ખાળા, નચાલે સાગરે બેડા. તેમ રૂંધા કેડે કેડા નચાલે ટપાલ, વળી અંગ્રેજ સામા મંડાણા જર્મન વાળા, એમ ફોજા બાંધી મારી ગયા દેસરા પેમાં. અટડારી બંદબારી વેપારી બેસ્યા હારી, ખેડવારી સુકીવાળી થવા મીંડા ખૂન, બસારાલી લોકરારી ઉગરારી નકેબારી,
સીધા વાત હાથ હાથ પડી ગયા સુન લોટ સાગર આરા કના પૃથ્વીરા લાગ્યા થડા લેવા બળી ભોગ રગતા ઝંઝાળા નાળા સિંદુરે ભેકુણ રંગ્યા જાણે લાગ્યા ખણે દિયે તોપુ વાળા જોગ લાંગણી ઘણા દી હતી જાગી ખાક ભ્રખ લેવા ધંધ લાગ્યા લંકા વાળા રામચંદ્ર જેમ ધાયા કૌરવા પાંડવા દૂધ મતાયા કિસાન પ્રથી રાજે બલી ભોગ દીધા હતા પેર પાસા એવા ગરર્યા વાળા ભૂખ્યા સગાયા ગ્રિધાન લાંગણી ઘણા દી હતી જાગી ખાક ભ્રખ લેવા કુવારી ઉતરી પરી વરે વાને કંઠ રૂંડ વાળા વાળા માથા શંકરે પરોયા રોગા ગણિયાણા કહેવા લાગ્યા જુદું વાળા ગ્રંથ સરખે હટારી નારી ગોખડામાં લાગી જોવા કંથરિયા જીવ તાકે હારી આયા કામ ઉટે પાળી સુડ લાળી બોલી રોગી બાંગ કાળી વિધવારી રૂવે નારી એક થારી વામ આમ ધખ્યા કાઠી આરા રામ વાળા નામ સાંભળે થી ગામડામાં ઢોલ વાગે ફાળ લાગી નરા નારી પાડી આ વિફળ સુવે ને કે રાત બાદી બીબી જાયા કદી શકાય ઝાળા ફાળા તેને દેખે પોઢે ને કે જોડો ફૂળ પૃથ્વી રે માથે સુરાવા નકોતિયા શીખારું નથી આવ્યો મોઢે મોઢ મેં તારા ગણ ગાયા એનો મને ઉમંગ કોરો થયો છે તૃપ્તિ થઈ ગઈ છે દરબાર કાંથડ વાળે કે છે 1000 રૂપિયા કવિને આપ્યા હતા એક સમય બોરિયાના ભોંયરામાં મેરુ રબારી હાજર નથી નાગવાળે કહ્યું રામભાઈ આ મેરુ જો ખૂટશે તો આપણે કમોતે મરશું માટે એને મારી નાખી નાગભાઈ મેરુ વિના મને અપંગને એક ઠેકાણેથી બીજે ઠેકાણે કોણ ફેરવે મેરુ આવી ગયો તો ભોંયરા બાર છાની રીતે વાત સાંભળી હતી મેરુ એ નાગભાઈ ને કહ્યું આપણે નેખમ બદલાવીએ ઉપડ્યા નેખમ નક્કી કર્યું વિહામો લેવા બે હુતા મેરુ જાગી ગયો નાગવાળાના પડખા માંથી બંદૂક લઈ અને મેરુ એ ઝૂંફરડી નાગવાળાનો ફેંસલો કરી નાખ્યો મેરુ જુનાગઢ પહોંચ્યો કે રામ વાળો પગ પાક્યો છે ને બોરિયા ગાળામાં એકલો છે તાર છૂટ્યા અમરેલી ગાયકવાડી કિસ્સો જુનાગઢ ની ફોજ જડી બોરિયા ગાળા ને માથે રામ વાળા મીંડા પડકારા કરવા ગીસ્ત ના માણસો માટી થા રામ વાળો તહી લોટ મહલ તાતા રોટલો ઘડવા હોત ગળાયા કાંટાના નાખી ભોંયરું હળગાયું રામ વાળો થી બફાવા મંડ્યા પછી તરવાર ખેંચી ભોંયરા બાળા નીકળ્યા હોત 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 કરતા અને પોતાના દેહમાં હોહરી તરવાર પરોવી નાખી હો બાકીનું કામ ગીસ્તે પતાવ્યું કોઈ મરસીઓ ગાયો ગોદારો ગરનાર ખેંગારના વખત નો ખરો હાંચવો નહીં હરદા નકર રમત દેખાડત રામડો સોરઠી બારવટીઓનો જીવન મંત્ર એના અન્યાયને પડકારવો સ્ત્રીના અંગના ઘરેણા ઉતારવા નહીં પારકી નારીને માતા બેન માનવી દીકરી માનવી કોઈ એક તો જતી પુરુષ ગણાતા હો એની નાડી ધોઈ અને બાઈ માણસના પ્રસવ ટાણે આડા ભાંગતા હો આ રામવાળો સોરઠી સુરવીરતાનો છેલ્લો નમૂનો એવા બારવટિયાના બિરદ સાચવનારો ત્યાર પછી સોરઠમાં બીજો બારવટિયો હજી નથી પાક્યો બાકી ડાકુ તો કેટલાય થયા છે ગોવિંદભાઈ